नमस्कार, आज देवउठी एकादशी दिवसे तमाम दर्शकों ने डीएनटीवी परिवार तरफ थी हार्दिक शुभकामनाओं। आ साथ ज आजना समाचार बुलेटिन में आप सौनु स्वागत है। हूँ छू पायल भट्ट, आप जो रहा छो डीएनटीवी न्यूज। तो समाचार की शुरुआत करिए सौ प्रथम हेडलाइंस से। आज देवउठी एकादशी दिवसे पौराणिक विठ्ठलनाथ जी मंदिर की परंपरा मुजब 214मो भव्य वरघोड़ो निकलो, मोटी संख्या में शहरीजनों जोड़ाया। वडोदरा महानगरपालिका की वड़ी कचेरी खाते मड़ी सामान्य सभा, सामान्य सभा में कांग्रेस नगरसेवक द्वारा सफाई कर्मियों की भर्ती करने की रजूआत। धोराजी फरणी रोड पर मड़ी आई नवजात बाड़की, बाड़की ने प्राथमिक सारवार हेठ होस्पिटल में खसेड़वामां आवी। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે દેવ ઉઠી એકાદશીના દિવસે 214મો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જોડાયા હતા। પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન સાથે શ્રદ્ધાને ઉમંગ ભેર નીકળેલા ભગવાનના 214મા વરઘોડાનો ઢોલ ત્રાંસા બેન્ડ બાજા અને શહેનાઈની ધૂન સાથે મંદિર પરિસરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વરઘોડામાં ભજન મંડળીઓ, શ્રદ્ધાળુઓ, ભક્તો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। નિજ મંદિરેથી વરઘોડાને પ્રસ્થાન કરાવતા અગાઉ રાજવી પરિવારમાંથી રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સહિત રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા। નિજ મંદિરથી ધામધૂમપૂર્વક નીકળેલા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું એમજી રોડ ખાતે ભાવિક ભક્તો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નિયત માર્ગો પર પસાર થતા માર્ગમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલ મંદિરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો મધ્યાહને શયનકીર્તિ મંદિર સ્થિત આવેલ ગહેનાઈભાઈ મહાદેવ ખાતે પહોંચ્યો હતો, જ્યાં પૂજન અર્ચના સાથે આરતી કરવામાં આવી હતી, પ્રભુને નિવેદ ધરાવાયા હતા। દેવઉઠી અગિયારસથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં જ શુભ કાર્યોની શરૂઆત સાથે મુખ્યત્વે લગ્નના મુહૂર્તો નીકળતા હોવાથી લોકો આજથી જ શુભ કાર્યો કરવા સજ્જ થઈ જશે। શહેરના માંડવી વિસ્તારમાં આવેલ પ્રાચીન મંદિરથી વર્ષોની પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ પ્રબોધિની એકાદશીએ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી સોના ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળ્યા હતા। વિઠ્ઠલનાથજીના વરઘોડા તરીકે ઓળખાતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે સવારે નિજ મંદિરથી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીની પાલકી યાત્રાના પ્રારંભ પહેલા પરંપરા અનુસાર વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા તેમજ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા પૂજા અર્ચનાને આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડો માંડવીથી ન્યાય મંદિર, રાવપુરા, કોઠી, એસએસજી હોસ્પિટલની સામેથી કારેલીબાગના રસ્તે કામનાથ સ્મશાનની બાજુમાં આવેલ શ્રીમંત ગહેનાઈભાઈ બાગ લીલુવાડીમાં મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો। શ્રીહરિ વિઠ્ઠલનાથજી અને મહાદેવની ભેટ થશે। પૂજા આરતી બાદ વરઘોડો પરત બહુચરાજી રોડથી નાગરવાડા થઈ ધીકાંટા, ટાવર, જ્યુબિલીબાગ, લહેરીપુરા, ન્યાય મંદિર અને માંડવી થઈને નિજ મંદિરે પરત ફર્યો હતો। અહીં મંદિરમાં રાત્રે 10-12 દરમિયાન તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવશે। વરઘોડા અને તુલસી વિવાહ દરમિયાન મંદિરને ખુલ્લું રાખવામાં આવશે। વિઠ્ઠલજીની કૃપા છે અને હું આજ આશા રાખું છું કે ભગવાનની કૃપા અમારા બરોડા શહેર ઉપર બની રહે અને એ જ ઈચ્છું છું। વિઠ્ઠલનાથ ભગવાનજી જય। આજે દેવઉઠી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 214મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજર અર્ચન ને આરતી બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે। હાલમાં વરઘોડો મંદિરમાંથી નીકળી માંડવી પાસે છે, જ્યાં ભક્તો શાંતિથી ભગવાનના દર્શન કરે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ સાથે હું આપના માધ્યમથી પોલીસ સ્ટાફનો ખૂબ આભાર માનીશ કે જેમને જે વ્યવસ્થા આપી છે, જેને લીધે વરઘોડો શાંતિથી આગળ જઈ શકે છે અને ભક્તો શાંતિથી દર્શન કરે છે। આ સાથે હું આપ ઇલેક્ટ્રિક મીડિયા ન્યૂઝનો પણ આભાર માનીશ કે જે લોકો વરઘોડામાં નથી આવી શક્યા એ લોકો પણ ઘરે બેસીને આપના માધ્યમથી ભગવાનના દર્શન પ્રાપ્ત કરે છે। આ વર્ષોની પરંપરા છે, જ્યારે સંવત 1866માં મંદિરની સ્થાપના થઈ હતી
महाराणी बहनाबाई द्वारा तरह अमरा वडील मुखियाजी ने इच्छा रजू करी थी कि बे वरघोड़ा वर्ष में आप काढ़जो, देव उठी एकादशी ए गैनेश्वर महादेव लाजो और देव पोड़ी एकादशी ए केदारेश्वर महादेव लाजो। तो वर्षो थी अमारो परिवार आ परंपरा पूरी करी रही है और देवस्थान ट्रस्ट तेमज गायकवाड़ परिवार प्रति वर्ष भगवान की पूजा आरती करी ने वरघोड़ा ने प्रस्थान करा। बहु दिवस पछी हूँ आवी छू अने नानपण थी अमे आवता था माँ साहेब साथे अने आ घणा वर्ष पछी हूँ आवी छू पण भगवाननो थाट जोईने अने आ लोकोनो प्रेम जोईने मन एकदम मारू मुक्त थई गयू छे एटले काई केवा जेवू ज नथी। लंडन में स्टूडेंट वीजा टायर 2 अने टायर 5 ना सचोट अने निष्णात मार्गदर्शक एटले दिव्य ग्रुप ऑफ कंपनी नेपच्यून टावर अलकापुरी। लंडन में स्टूडेंट वीजा द्वारा महानगरपालिका ने वडी कचेरी खाते सामान्य सभा मळी हती जेमा कांग्रेस ना नगरसेवक द्वारा रजूआत करवामां आवी हती। पालिका ने वडी कचेरी खाते मळेली सामान्य सभा में कांग्रेस ना नगरसेवक द्वारा वोर्ड नंबर 1 थी वोर्ड नंबर 19 सुधी तमाम वोर्ड ऑफिस में सफाई कर्मियों की भर्ती करवामां आवे साथे जेम जेम वडोदरा महानगरपालिका में नवा नवा गामडाओनो समावेश थई रह्यो छे जेने पगले सफाई कर्मियों की घट पड़ी रही है जेथी तमाम वोर्ड ऑफिस में सफाई कर्मियों की भर्ती थाय तेमज कांग्रेस ना नगरसेवक पण आज सभा में आ मुद्दे रजूआत करी हती। तो वोर्ड नंबर 1 में पाणी न मळतुं होवाथी पाणी पूरता प्रमाण में मळी रहे तेमज सफाई सेवकों की घटने पगले शहर में सफाई थती नथी तेमज गंदा पाणीना मुद्दे पण रजूआत करवामां आवी हती। तो विपक्षी नेता अमीबेन रावते वडोदरा कोर्पोरेशने पेपरलेस कामगीरीना बहाने 55 लाख रूपियानो धुमाड़ो कर्यो छे। कोर्पोरेटरो अने अधिकारीओ माटे खरीदेल टेबलेटनो उपयोग नथी कराई रह्यो तेम जणाव्यु हतुं। कोर्पोरेशनની સામાન્ય સભામાં ખુદ મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિત અનેક કોર્પોરેટરો ટેબ્લેટ વિના આપ્યા હતા। કોર્પોરેટરોને સભાના એજન્ડાના કાગળ આપ્યા હતા। પેપરલેસ કામગીરી માત્ર વાત, હજી પણ પેપરથી જ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 55 લાખના ખર્ચે ખરીદેલ ટેબ્લેટ કોર્પોરેટરોએ ઘરે મૂકી રાખ્યા છે અને કોર્પોરેટરોને ટેબ્લેટ પણ વાપરતા નથી આવડતું ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, વિપક્ષી નેતા અમીબેન રાવત, કોર્પોરેટર સ્નેહલ પટેલ, રૂપલ મહેતાજ ટેબ્લેટ લઈને આવ્યા હતા જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટરો દ્વારા ટેબ્લેટ નહીં વાપરવાના મામલે મેયર પિંકીબેન સોનીએ નિવેદન આપ્યું હતું કે દિવાળીની વ્યસ્તતાને કારણે હાલ ટેબ્લેટ નથી લાવ્યા, હવે બધા લઈને આવશે। મેયર પિંકીબેન સોની પોતે ટેબ્લેટ નથી લઈને આવ્યા અને આ બહાના બતાવ્યા હતા તો અન્ય કોર્પોરેટરોએ પણ વિવિધ બહાના રજૂ કર્યા હતા। ટેબ્લેટ વાપરશે લોકો? શરૂઆત હજી આ ફર્સ્ટ સભા છે, પહેલી દિવાળી પછીની પ્રથમ સભા છે એટલે બધા જસ્ટ હજી વેકેશનના મૂડમાંથી આવેલા છે। આજે પહેલી સભા છે, આપ સૌ જાણો પણ છો, બરાબર છે? એટલે એ લોકો એમની રીતે ટેકનોલોજીનો યુઝ કરી અને કરવાનું પ્લાનિંગ છે, તે થવાનું જ છે ભવિષ્યમાં। અમે વાપરતા જોઈએ ને ભાઈ, તમને સ્માર્ટફોન છે એની સાથે અમારી પાસે ડેટા હોય કે નહીં હોય, તો એનો મતલબ કે ટેબ્લેટનો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે? સ્માર્ટફોન ટેબ્લેટ બધા યુઝ કરી જ રહ્યા છે પણ આજે આ દિવાળી પછીની પ્રથમ સભા છે એટલા માટે બધા આવી રીતે દિવાળી હજુ તો દિવાળી અને દેવ દિવાળી વચ્ચેનો સમયગાળો છે, મનોરંજન માટે યુઝ કરી રહ્યા છે લોકો ટેબ્લેટનો યુઝ ચોક્કસ કામગીરી માટે, વડોદરાના વિકાસ માટે અને લોક કલ્યાણના કાર્યોમાં થઈ રહ્યો છે અને આગામી સમયમાં આપ જોશો કે બધા લઈને પણ આવશે। અત્યારે વાપરી જ રહ્યા છીએ પણ દિવાળી અને દેવ દિવાળીના વચ્ચેનો સમયગાળો હોવાથી અતિ વ્યસ્ત શેડ્યુલમાં આજે સભા વચ્ચે આપણે ગોઠવવામાં આવેલું હોય ત્યારે કદાચ કોઈ કારણસર કોઈ લઈ ન આવ્યું હોય, હેન્ડલ કરવા માટે કોઈ કોઈક જગ્યાએથી આમ તેમ ઇઝી ન હોય કદાચ લઈને આવવાનું આજે, તો ન લઈને આવ્યા હોય, બાકી બધા એ લોક કલ્યાણના કાર્યોમાં અને શહેરના વિકાસ અર્થે ઉપયોગ કરી જ રહ્યા છે। બેઝિકલી આજે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ બધા બિઝી હતા એટલે સભા શોર્ટ
કરી અને તમામ મુદ્દાને નથી બોલી શક્યા, પણ એક પાણીનો મુદ્દો ખૂબ અગત્યનો હોય મેં આજે રજૂઆત કરી પાણીના મુદ્દે. વડોદરા શહેરમાં છેલ્લા 15-20 દિવસથી 6-7 લાખ નાગરિકોને પીળા કલરનું પાણી આપવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ અને જીપીસીબીના અધિકારીઓ સાથે અમે ફ્રેન્ચ વેલ્સ પર ગયા ત્યારે જોયું કે મહીસાગર નદીનું પાણી દૂષિત થઈ ગયું છે, લીલા કલરનું પાણી છે અને જે આપણે ફ્રેન્ચ વેલમાં પાણી ડ્રો કરીએ છીએ એ પાણી ત્યાંથી બી પીળા કલરનું જ આવે છે. કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ બી જાતના રિપોર્ટ વગર પાણીને ક્લીન ચીટ આપીને પાણી પીવા લાયક કહ્યું, પણ પીળા કલરનું પાણી પીવા લાયક કઈ રીતે હોય? જે જીપીસીબી આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝનું મોનિટરિંગ કરવા જવાબદાર છે, આજુબાજુના ગામોના એફ્લુઅન્ટ જે ડ્રેનેજના પાણી નખાય છે એને મોનિટર કરવાની જવાબદાર છે, એમને જ સેમ્પલ લીધા હતા. તો જો એ લોકોએ સેમ્પલમાં ભૂલ કાઢે તો બેઝિકલી ભૂલ જીપીસીબીની જ દેખાય, એટલે મોનિટરિંગ કરનાર સંસ્થા જ જો ચેકિંગ કરવા જાય તો આ જે રિઝલ્ટ છે એના પર અમને ભરોસો નથી. પાણી પીળું છે, તેમ છતાં એમને બાયોલોજી કે બીઓડી ને સીઓડી બંને નોર્મલ આપ્યું, તો પછી કન્ટામિનેશન શેનું ને પાણીનું કલર કેમ પીળો? આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ સંજોગમાં અમે ડિમાન્ડ કરી છે કે કોર્પોરેશન સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કોઈ એજન્સી પાસે તટસ્થ તપાસ કરાવે મહીસાગર નદીના પાણીની, અને સાથે સાથે તમામ ફ્રેન્ચ વેલ્સ જે છે એમાંથી ડાયરેક્ટ મહીસાગર નદીનું પાણી ડાયરેક્ટ ત્યાંથી ખેંચીને નાગરિકોને આપવામાં આવે છે. એવું પીળા કલરનું પાણી જે પીવાલાયક જો દેખીતી રીતે નથી એ આપવા સિવાય કોર્પોરેશન પાસે બીજો કોઈ છૂટકો બી નથી, કારણ કે કોઈ બી જે ફ્રેન્ચ વેલ છે એના પર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનેલા નથી દોડકા સિવાય. તો ફાજલપુર, પોઈચા અને રાયકાની ફ્રેન્ચ વેલનું પાણી એઝ ઇટ ઇઝ નદીમાં દેખાય છે એ જ પાણી નાગરિકોને આપે છે. નાગરિક મજબૂર છે આ પાણી પીવા કારણ કે બીજો સ્ત્રોત નથી. કોર્પોરેશન આ જ પાણી આપવા મજબૂર છે કારણ કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. અમારી ડિમાન્ડ છે કે આ નદીનું પાણી હવે દૂષિત થયું હોય ત્યારે જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લે, તાત્કાલિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના પૈસા કોર્પોરેશનને રિલીઝ કરે અને યુદ્ધના ધોરણે અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવા જોઈએ 3-3 ફ્રેન્ચ વેલ પર. આ ડિમાન્ડ સાથે લોકોને ચોખ્ખું પાણી મળી રહે તેના માટે જે શક્ય હોય અત્યારે તો ઉપરવાસ કડાના ડેમમાંથી પાણી છોડવા સિવાય કોઈ પોસિબિલિટી નથી, ત્યારે મિનિમમ ફ્લો પાણી સાફ થાય એનો મેન્ટેન થાય. આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ જો પોલ્યુશન નાખતી હોય જેની શક્યતા નકારી શકાય નહીં, અમને તો વિશ્વાસ છે કે આ કેમિકલ કન્ટામિનેશન હતું, કારણ કે જે દિવસે સેમ્પલ લીધા એના નેક્સ્ટ ડે કંઈ બી કર્યા વગર પાણી થોડુંક ચોખ્ખું થયું અને એના બીજા દિવસે ક્લિયર વોટર આવવા માંડ્યું. એનો મતલબ આ ઓઅપો થયા પછી જે ઇન્ડસ્ટ્રી એમાં પોલ્યુટેડ પાણી ડમ્પ કરતી હતી એને પોલ્યુટિંગ પાણી ડમ્પ કરવાનું બંધ કર્યું હોય. અધરવાઇઝ જો ડોમેસ્ટિક કન્ટામિનેશન હોય તો રાતોરાત તો બંધ ના થાય, એટલે આ કેમિકલ કન્ટામિનેશન હતું એ પુરવાર થાય છે, કારણ કે એના ત્રીજા દિવસે 800 ક્યુસેક પાણી ચડીને જૂનું પાણી ફ્લશ આઉટ થયું, પણ પાણીની ક્વોલિટીમાં જે સુધારો આવ્યો એનું એક જ કારણ હોઈ શકે કેમિકલ કન્ટામિનેશન. એટલે આ તમામ શક્યતાઓની સાથે અમે ડિમાન્ડ કરીએ છીએ કે વડોદરાના નાગરિકોને આજુબાજુના ગામના લોકોને ચોખ્ખું પાણી મળે એ માટે તમામ વેલ્સ પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજ્ય સરકાર તાત્કાલિક બનાવડાવે. વડોદરા મહાનગરપાલિકાની ફરજિયાત ફરજ આવે છે કે વડોદરા શહેરની સફાઈ થાય. વડોદરા કોર્પોરેશન દર 5 વર્ષે નવા નવા ગામડાઓનો સમાવેશ કરે છે, સીમાંકન કરે છે ચૂંટણી પહેલાં, કોર્પોરેશનની ચૂંટણી પહેલાં. જે ગામડાઓનો સમાવેશ કર્યો હોય એ ગામડાઓમાંથી માત્ર ને માત્ર વેરો ઉઘરાવવામાં આવે છે, વિકાસના કામો કોઈ થતા નથી. કારણ કે સફાઈ કર્મીઓની કમી હોય તો વડોદરા શહેરનો વિકાસ સફાઈ કેવી રીતે થાય? પછી આપણે સફાઈનો નંબર લેવા જઈએ છીએ, જે સફાઈ વિશેનું આપણું પૂરતા સાધનો હોવા જોઈએ છે, એ સાધનો પણ એવા હોય છે કે સફાઈ સેવક એ બિચારો એને સાચવીને વાપરે નહીં તો એક મહિનાની અંદર એ સાધનો ચાલે નહીં, એટલા તકલાદી સાધનો આપવામાં આવે છે. સફાઈ સેવકોની ભરતી કરતા નથી, અને ભરતી કરતા નથી એટલે વડોદરા શહેરના તમે જુઓ ખૂણે ખૂણામાં કચરાના ઢગલા પડેલા હોય છે અને સફાઈના નામે મીંડું હોય છે. પ્રાઇવેટ જે સોસાયટીઓ હોય કે પોળો હોય કે મોરલા હોય એ સ્વખર્ચે એમની આંતરિક સફાઈ કરાવે છે અને ડોર ટુ ડોરની ગાડી એ ગલીઓમાં જતી નથી, એટલે ગલીઓનો કચરો એ બહાર રોડ પર ઠાલવાય છે. એટલે અમારી રજૂઆત હતી કે વોર્ડ નંબર 1 થી લઈને 1919 વોર્ડમાં સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવે અને સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવે, કારણ કે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો આ પ્રશ્ન છે અને એના લીધે ગંભીરતાથી રજૂઆત અમારી હતી. આજે અમારા વિસ્તારના સફાઈના મુદ્દે મેં રજૂઆત કરી છે
વોર્ડ નંબર 1 આખા 1900માં સૌથી મોટો વિસ્તાર છે અને સૌથી ઓછા સમય સફાઈ કર્મચારી વોર્ડ નંબર 1ની અંદર છે. તાત્કાલિક ધોરણે સફાઈ કર્મચારીની ભરતી કરવામાં આવે અને જ્યાં સુધી ભરતી કરવાના આવે અને અત્યાર સુધી જે વેરો લીધો છે સફાઈ વેરો, એ અમારા વિસ્તારના લોકોને સફાઈ વેરો મુક્ત કરવામાં આવે. સફાઈ થતી નથી તો વેરો સાનો આપવાનો આવે? એક મારી એક રજૂઆત એ હતી, પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ છે. પાણીના પ્રેશર 2 ઝોનમાં છાનીમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે, પણ પાણીના પ્રેશર બહુ જ ઓછા આવે છે, જેના લીધે સવારથી ઉઠીને લોકો અમને ફોન કર્યા કરે છે. એટલે છાણી 2 ઝોનની જગ્યાએ 3 ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવે એવી અમારી માગણી હતી. ત્રીજો અમારો મુદ્દો જે છે, છાણી તળાવ 14 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે પણ ઓપનિંગના રાહ જોઈ રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે એનું ઓપનિંગ કરવા માટે છાણી તળાવની અંદર સૂકું રહેણ જેવું છે, ત્યાં ટુર્નામેન્ટો રમાય એની જગ્યાએ પાણી ભરવાનું આયોજન કરવામાં આવે. એ આયોજન કઈ રીતના કરવાનું એમનું પણ મેં સૂચન કર્યું છે કે નર્મદાના જે નીર છે એ છાણી તળાવમાં લાવવા જોઈએ, જેથી છાણી તળાવની અંદર પાણી ભરાઈ રહે. અને એ તમે ના કરી શકો તો એક બોરવેલ કરવો જોઈએ મોટો, તો જેનાથી તાત્કાલિક ધોરણે છાણી તળાવની અંદર પાણી ભરાઈ રહે અને છાણી તળાવનું બ્યુટિફિકેશન સરસ લાગે. એના માટે આપ્યા છે, એમને યુઝ કરવા માટે જ આપ્યા છે. જેમ જેમ એ લોકોને યુઝ કરવાનું ફાવશે એ પ્રમાણે યુઝ કરશે ને લઈને આવશે. સભામાં ટેબ્લેટ લઈને આવવું કંઈ કમ્પલસરી નથી. પેપરલેસ આપણી પ્રક્રિયા થાય એના માટે વસાયા છે. ધીરે ધીરે પ્રક્રિયા ચાલુ છે, એમાં આગળ જતા થઈ જશે. ઘરે મૂકવા માટે લોકોને ટેબ્લેટ નથી આપ્યા, આપણે પેપરલેસ કામની વાત કરતા સભા હોય તેમાં એજન્ડા લોકોને પ્રિન્ટેડ આપવામાં આવે છે, સ્ટેન્ડિંગની બેઠક હોય તેમાં એજન્ડા અને દરખાસ્તો પ્રિન્ટેડ આપવામાં આવે છે. તો શું કહેશો, ક્યારે લોકોને ટ્રેનિંગ આપશો, ક્યારે સોફ્ટવેર વિકસાવશો? આપણે ટેબ્લેટ આપ્યા ત્યાર પછી દિવાળી આવી ગઈ અને હવે રેગ્યુલર આપણી કોર્પોરેશન ચાલુ થઈ છે. ધીરે ધીરે મેં કીધું એમાં પ્રક્રિયા થશે અને સમયાંતરે આ બધું ક્લિયર થઈ જશે. આપણ નથી લાયા, આપણ ક્યારે લઈને આવશે? નેક્સ્ટ સભાથી. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજીના ફરેણી રોડ પર આવેલ કેનાલ પાસેથી આ નવજાત બાળકી મળી આવી હતી. મળતી માહિતી અનુસાર કોઈ અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને ખેત વિસ્તારમાં ફેંકી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળકીને ખસેડવામાં આવી છે. ડોક્ટરોએ બાળકીને પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઝુબિન નોટિયાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા. સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા જોઈને ઝુબિન નોટિયાલ મંત્રમુગ્ધ થયા હતા. પ્રતિમાની મુલાકાત લઈને તેમણે સરદાર સાહેબના જીવન વિશે બારીકાઈથી જાણકારી મેળવી હતી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈ ઝુબિન નોટિયાલ અત્યંત ભાવવિભોર થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ ઝુબિન નોટિયાલે ગર્વની લાગણી અનુભવી હતી. ઝુબિન નોટિયાલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર ભારત દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને પ્રણામ કરવાનો મને મોકો મળ્યો. મને ગુજરાતથી ખૂબ પ્રેમ અને આદર સન્માન મળ્યું છે. હું ગુજરાતના લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીનો આભાર માનું છું. મને જ્યારે પણ મોકો મળશે ત્યારે જરૂર અહીં ફરીથી મુલાકાત લઈશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ઝુબિન નોટિયાલે એક બાળકની ઈચ્છા પણ પૂરી કરી હતી.
ઝુબિન નોટિયાલ પરત ફરવા કારમાં બેસી ગયા હતા તે દરમિયાન મોરબીથી આવેલા બાળ પ્રવાસી ઉજ્જવલ આચાર્યએ ઝુબિન નોટિયાલને ફોટો પડાવવા વિનંતી કરી હતી. નાના બાળકની લાગણીને માન આપીને ઝુબિન નોટિયાલે કારમાંથી ઉતરી બાળક સાથે ફોટો પડાવ્યો હતો. નાના બાળકનો પરિવાર પણ આ ઘટનાથી ખુશ થયો હતો અને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમારી આ મુલાકાત સફળ રહી, આ મુલાકાત અમને આજીવન યાદ રહેશે. તો આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર શ્રી શિવમ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટર શિવમ બારિયાએ કોફી ટેબલ બુક અને મોમેન્ટો આપીને ઝુબિન નોટિયાલનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ અને ગાઈડ ઝુબિન ગમીરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓથી તેમને વાકેફ કર્યા હતા. નમસ્કાર દોસ્તો, મેં હું આપકા ઝુબિન નોટિયાલ ઓર ઇસ વક્ત જૈસે કે આપ દેખ સકતે હૈ કે મેં ખડા હું સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બિલકુલ નીચે. અહેમદાબાદ આકે બહોત અચ્છા લગા, સાબરમતી આશ્રમ જાને કા મોકા મિલા ઓર અભી સ્ટેચ્યુ ઓફ યુનિટી આને કા મોકા મિલા ઓર ઉસકે અલાવા અહેમદાબાદ સે બહોત પ્યાર મિલા, ગુજરાત ટુરિઝમ સે મુજે બહોત પ્યાર મિલા. આપ સબકો બહોત બહોત શુક્રિયા અદા કરના ચાહુંગા ઇતના પ્યાર દેને કે લિયે. અપના પ્યાર બનાએ રખે ઓર બહોત જલ્દી ડિસેમ્બર મે 9 ડિસેમ્બર કો આપસે બહોત જલ્દી ફિર મુલાકાત હો. અને હવે લેશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડન માં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ભારતીય જનતા પાર્ટી રાવપુરા વિધાનસભા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ વડોદરા શહેરના કારેલી બાગ સ્થિત સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ, શહેર, વોર્ડના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં ગુજરાતના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ગૃહમંત્રી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ડોક્ટર શીતલ મિસ્ત્રી, અધ્યક્ષ સ્થાયી સમિતિ મિનેશભાઈ પંડ્યા, ચેરમેન શિક્ષણ સમિતિ તેમજ શહેર મહામંત્રીઓ જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક, સત્યેન કોલાપકર સહિત રાવપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ સ્નેહ મિલન સમારંભમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સાથે જ જનસંઘના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર પિંકીબેન સોની તેમજ સાંસદ રંજનબેન ભટ્ટે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. તો શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે આવનારી લોકસભા અને ચૂંટણીમાં ભાજપની વડોદરા બેઠક જંગી બહુમતીથી જીતાય અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ડોલ થાય તેમ જણાવ્યું હતું. અને મુસલમાનો માટેની ત્યાંની જગ્યાની ફાળવણી કરી, એ સતત ચાલતા આંદોલનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આંદોલન થયું, ત્યારબાદ જયારે 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી ડાચો આપણે ધ્વસ્ત થયો, વડોદરાના ખૂબ કાર્યકર્તા જે આજે ઉપસ્થિત છે, અહીંયા સ્ટેજ પર પણ ઉપસ્થિત છે, બધા એ બધા ત્યાં હતા. કોઈ વડોદરાનો કાર્યકર્તા ગુંબજ પર હતો તો કોઈ કાર્યકર્તા નીચે હતો. વડોદરાના જે કાર્યકર્તા સુધાકરભાઈ જોશી,
તેઓ રામલલાની મૂર્તિ લઈને મંદિરમાંથી એટલે રામ જન્મભૂમિ સ્થાનમાંથી મૂર્તિ લઈને બહાર નીકળ્યા હતા. અને આ વડોદરાના કાર્યકર્તાઓ છે કે જેઓ ગુંબજ પર પણ હોય, દિવાલો પર પણ હોય અને સાથે મૂર્તિ લઈને પણ રામલલાની નીકળે. આ વડોદરાના કાર્યકર્તાઓનું ખમીર છે. આજના દિવસે સુધાકરભાઈ જોશીને યાદ કરવું એટલા માટે જરૂરી છે. માનની જીતુભાઈને બધા વડીલો અત્રે છે. 1962-63 ના તૃતીય વર્ષ સંઘના શિક્ષિત હોવા છતાંય એક નાનકડા કાર્યકર્તાની જેમ સતત પાર્ટીમાં જે પણ જવાબદારી સોંપવામાં આવી, સંઘમાં જે જવાબદારી સોંપવામાં આવી, બજરંગ દળના જે તે વખતે માનનીય ગોરધનભાઈ સાહેબને ખબર છે, ત્યારે બજરંગ દળના આપણા વડોદરાના પ્રમુખ પણ હતા. તો આવા બધા કાર્યકર્તાઓની વચ્ચે જ્યારે ખૂબ મોટો એક જશ આપણાને મળી રહ્યું છે, આપણે બધા ખૂબ નસીબવાન છે કે આ જ્યારે પરિવર્તનની આંધી ફૂંકાઈ છે ત્યારે પરિવર્તનની આંધીમાં આપણે બધા જ લોકો સાક્ષી છે. અને જેમ ગઈકાલે પ્રમુખશ્રીએ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓને આપણે રામલલાના દર્શને જવાના છે, ત્યારે આપણે બધાએ ઉત્સાહમાં આવીને અને આપણી સાથે તો ગોરધનભાઈ સાહેબ છે, આપણે જોકે બધા વડીલોને ખબર છે, નવા કાર્યકર્તાઓને ખબર નથી કે વિશ્વહિંદુ પરિષદનું આખું આંદોલન જે ચાલ્યું હતું તેમાં ગુજરાતમાં સૌથી વધારે કામ કરનારા જે 2-4 નેતાઓ હતા પરિષદના, તેમાં એક માનનીય ગોરધનભાઈ સાહેબ છે. અને ખૂબ મોટું કામ સંઘ પરિવારે જે કર્યું, વિશ્વહિંદુ પરિષદે કર્યું, તેમાં ગોરધનભાઈ સાહેબનો પણ ખૂબ મોટો ભાગ હતો. તેની સાથે સાથે આપણે જ્યારે આવતા દિવસોમાં એટલે કે આવતીકાલે કાર્તિકી 11 છે, ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો છે, પછી નરસિંહ ભગવાનનું લગ્નોત્સવ છે 27 તારીખે, આવા અનેકવિધ કાર્યક્રમોમાં પાર્ટીના પણ જે કાર્યક્રમો આવી રહ્યા છે, આપણા રાવપુરા વિધાનસભા વિસ્તાર માટે ખૂબ સારી વાત એવી છે કે ઘણા કરવા જેવા કામો છે. ભારત માતા કી, રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ભારત દેશની તાકાત અને આપણા રાષ્ટ્રધ્વજની તાકાત આપણે જોઈ છે. આપણા દેશના બાળકો તો ખરા જ, પણ વિશ્વના બીજા દેશોના બાળકો જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ બતાવી અને અમને પણ ભારત દેશ બચાવશે એવા વિશ્વાસ સાથે જ્યારે એ લોકો બચીને પોતપોતાના વતન પોતપોતાના પરિવારમાં પાછા ફર્યા હોય ત્યારે આપણને તો ખરેખર ગર્વ જ હોય, બરાબર ને? ભારત માતા કી, વંદે. આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારનું નવા વર્ષનું દીપાવલી સંમેલન યોજવામાં આવેલ છે, જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ અને અમારા પ્રભારી માનીતુ ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, વડોદરાના લોકપ્રિય માતૃવત્સલા સાંસદ રંજનબેન, તમામ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજય મિશ્રાના અધ્યક્ષતા હેઠળ જ્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે વર્ષોથી જેમને જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં જે હિંમત ઉઠાઈ છે અને પોતાની જાન પણ નોજાર કરવી એવા તમામ દિગ્ગજો અને તમામ સિનિયર કાર્યકર્તાઓનું જે સન્માન પણ કરવામાં આવવાનું છે, અને આપ જોઈ રહ્યા છો કે જે ઉત્સાહથી તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આવી રહ્યા છે. અને આગામી જ્યારે રામલલાનું અયોધ્યામાં નિજધામમાં જ્યારે તેઓ અવતરવાના છે ત્યારે એની પણ આજથી તૈયારી શરૂ થઈ રહી છે. તો આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને આવતીકાલની કાર્તિકી 11 શુભકામનાઓ અને સાથે ભગવાન નરસિંહજીનો જે લગ્નોત્સવ છે તેના માટે પણ બધાને શુભકામનાઓ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરની આજવા રોડ પરની સોસાયટીમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવવાનું કામ કરતી સામાજિક સંસ્થાના કાર્યકરોને સોસાયટીના રહીશો દ્વારા મારવાની ધમકી આપવામાં આવતા સામાજિક સંસ્થાના કાર્યકરોએ આવા તત્વો સામે રોષ વ્યક્ત કર્યો છે. વ્યવસાય વકીલ એવા પાયલબેન પ્રજાપતિ અને તેમના કાર્યકરો દ્વારા રોડ પર રખડતા કૂતરાઓને દૂધ પીવડાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમના દ્વારા રખડતા કૂતરાઓને દૂધ પીવડાવવાનું કામ કરતી સામાજિક સંસ્થા દ્વારા આજવા વડોદરા શહેરના આજવા રોડ નજીક અમરદીપ ગ્રીન્સ નામની સોસાયટીના નાકે કૂતરાઓને દૂધ પીવડાવવામાં આવી રહ્યું હતું ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ કૂતરાના બચ્ચાઓને અલગ અલગ સ્થળે છોડી મૂકવામાં આવ્યા હતા, જે અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી, પરંતુ ત્યારબાદ સમાધાન થતાં મામલો થાળી પડ્યો હતો. ત્યારબાદ પરત સામાજિક સંસ્થાના કાર્યકરોને કૂતરાઓને દૂધ પીવડાવતા રોકાતા કૂતરાઓ માટે કામ કરતી આ સામાજિક સંસ્થાના પાયલબેન પ્રજાપતિએ પોલીસની કાર્યવાહી પર આશંકા ઉપજાવી
કુતરા માટે કામ કરતી સંસ્થાને રોકવા બદલ રોષ વ્યક્ત કર્યો છે. જી, અહીંયા આજવા રોડ પર અમદીપ ગ્રીન્સ નામની સોસાયટી છે, ગેટેડ સોસાયટી છે. એમાં ગયા મહિને 18 તારીખની આસપાસ આ 4 બચ્ચા અને એની મધરને અલગ અલગ જગ્યા પર રિલોકેશન કરવામાં આવી હતી. ત્યારે એની જાણ અમને જ્યારે થઈ, કારણ કે અમે રોજ ફીડિંગ કરાવી એટલે મિસિંગ થયા તો અમને તરત ખબર પડી. તો અહીંયા રહીશ પાસેથી કન્ફેશન મળ્યું કે સોસાયટીના લોકોએ આ લોકોને અલગ અલગ જગ્યાએ રિલોકેટ કર્યા છે. ત્યારબાદ અમે પોલીસ ફરિયાદ કરી હતી. તો એ ફરિયાદ કરીને જ્યારે નિવેદન માટે આવ્યા ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારે કોમ્પ્રોમાઇઝ કરવું છે અને તમે જે એક્ટિવિટી કરશો એમાં અમે તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરીએ. જ્યારે સોસાયટીના રહીશો દ્વારા પહેલાં તમને શું જાણ કરવામાં આવી હતી કે જે બાળકો છે ત્યાં દૂર છોડીને આવ્યા વિશે તમે શું કરશો? જી, એ જે દૂર છોડીને આવ્યા હતા એના માટે તો ફક્ત અંદર એક જ રહીશ હતા જેને કન્ફેસ કર્યું ને એ પણ 2 જ બચ્ચાઓ વિશે માહિતી આપી. પણ આખી જે છે પાછળ મારા વોલેન્ટિયર્સની ટીમ છે, મારી સાથે 8-10 જણ, અમે આખા આજવા રોડના એરિયામાં ફરીને 4-4 બચ્ચા અને મધરને અલગ અલગ એરિયામાંથી રેસ્ક્યુ કર્યા અને એમને શોધીને અમારા ત્યાં રાખીને થોડી ટ્રીટમેન્ટ આપ્યા પછી સોસાયટીમાં ફરીથી રિલીઝ કર્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા? બાપોદ પોલીસ સ્ટેશનમાં. ત્યાંથી શું જાણવામાં આવ્યું? તે વખતે આ સોસાયટીના રહીશોને સ્ટેટમેન્ટ માટે બોલાવ્યા હતા ત્યારે એમને એવું કીધું કે આગળ અમારે કશું કરવું નથી, તમે કહેશો એમ કરીશ અને બીજી વાર આવું કામ નહીં કરીએ. ને એમને કહેવામાં આવ્યું હતું કે અમે રોજ ફીડિંગ માટે આવીએ છીએ, અમે તમારી સોસાયટીની અંદર નથી ફીડ કરાવતા, ખાલી બચ્ચાઓને બોલાવવા આવીએ છીએ અંદર. તો એમને કીધું કે હા, અમને વાંધો નથી. પણ છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે મારી મેડિકલ કન્ડિશન ખરાબ છે તો બીજા જે વોલેન્ટિયર્સ છે એ ફીડ કરાવવા આવે છે તો રોજ સોસાયટીના અલગ અલગ રહીશો બહાર આવીને એમની સાથે મગજમારી કરે છે. આ તમે જોઈ શકો છો સોસાયટીનો ગેટ કેટલો દૂર છે પાછળ અને ફીડ અહીંયા કરાવે છે આ જગ્યાએ. તો અહીંયા કશું જ નથી, કોઈ અવર જવર નથી, ઘર બંધ છે. તે છતાં ગઈકાલે અહીંયા ફીડિંગ કરાવ્યું તો સોસાયટીના 8-10 માણસો આવ્યા, સાથે સિક્યુરિટી ગાર્ડ પાસે લાકડી મંગાવીને બહારથી માણસો બોલાવ્યા અને મારા જે વોલેન્ટિયર્સ છે જે ફીડિંગ કરાવે છે એનિમલ એક્ટિવિસ્ટ એમની સાથે ઝઘડો કરીને મારામારી સુધી વાત પહોંચી ગઈ. ગઈકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી? જી, ગઈકાલે પોલીસ ફરિયાદ કરી દીધી છે અને હજુ પણ અમને શ્યોરિટી નથી કે એ લોકો અમને કે બચ્ચાઓને હાનિ નહીં પહોંચાડે. કારણ કે હવે ફરીથી એમનું એવું કહેવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કે તમે આ બધા કૂતરાઓને અહીંયાથી લઈ જાઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.